ચાલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે હિન્દી વિષયમાં જોવાનું છે શેમ 2 થી આપણો પાઠ સ્ટાર્ટ થાય છે બરાબર શેમ 2 માં છે આપણો 9મો પાઠ કેસા સો બરાબર આ ઇકાઈમાં આપણે શાકભાજી વિશે જોવાનું છે કે શાકભાજી છે છે તે પોતે પોતાના ભાગની રજૂઆત કઈ રીતે કરે છે તે વિશે આજે આપણે જોશું ચાલો સૌપ્રથમ તો આપણે પાઠ 9 છે બરાબર આપણો જે પાઠ 9 છે કેસા સોરમાં સૌપ્રથમ આપણે શબ્દાર્થ વિશે જોઈ લઈએ જે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે પાઠ પૂરો થાય ત્યાં શબ્દાર્થ આપેલા છે તે વિશે થોડીક માહિતી લઈ લઈએ જેથી કરી શબ્દો છે અઘરા શબ્દો છે એનો અર્થ આપણે ખ્યાલ આવી જાય બરાબર તો સૌપ્રથમ છે અનુઠા એટલે કે ઉત્તમ છે પછી જ્વર એટલે કે બુખાર બરાબર એટલે કે તાવ છે પછી કાફી એટલે પર્યાપ્ત પછી દોપહર એટલે મધ્યાહન એટલે કે બપોરનો સમય બરાબર પછી ફીકી એટલે સ્વાદહીન નિજત એટલે કે સ્વાદ પછી એવી જ રીતે આગળ છે જે શબ્દાર્થ આપેલા છે સત્તાજ એટલે સર્વશ્રેષ્ઠ સૌથી ઉત્તમ છે બરાબર સમાન એટલે કે સન્માન એટલે કે માન આપે બરાબર પછી ચાટ એટલે ચટપટા વ્યંજન ચટપટી જે વાનગીઓ છે એ ચટપટા વ્યંજન પછી આખીર એટલે કે અંત જ્યાં એનો અંત થાય છે આખર એટલે કે જે છેલ્લો ભાગ છે મજેદાર એટલે કે સ્વાદિષ્ટ જે પછી મનભાવન એટલે કે મનપસંદ જે આપણે સ્વાદિષ્ટ જે વાનગીઓ બનાવીએ છીએ શાકભાજીમાંથી જે બનતી બધી રસોઈ છે બરાબર એ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને સ્વાદને આધારે ચટપટી લાગતી હોય છે જે શબ્દ તમે શબ્દાર્થમાં જોયા હવે એના આધારે આપણે મુહાવરે વિશે પણ જોઈ લઈએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે મુહાવરે વિશે તો કે સૌપ્રથમ મુહાવરે છે એના જે અર્થ છે એ તમને આપેલા છે વાક્ય પ્રયોગ છે એ તમારે જાતે તમારી રીતે તમે વાક્ય પણ બનાવી શકો અને લખી શકો છો જેમ કે નોકઝોક કરના એટલે કે ઉગ્ર ચર્ચા કરના બરાબર પછી મુંહ મેં પાણી આના એટલે કે ખાને કી બહોત ઈચ્છા હોના પછી બાત કાંડના એટલે બીજ મેં બોલ ઉઠના વચ્ચે વચ્ચે બોલ ઉઠે બરાબર આના આધારે તમે વાક્ય તમારી રીતે પણ બનાવી શકો છો ચાલો સૌપ્રથમ તો આપણે પોતપોતાનું પાઠ્યપુસ્તક છે ખુલ્લું રાખો અને સાથે સાથે પાઠની આધારે હું હિન્દી પણ બોલતી જાઉં છું એની સાથે હું ગુજરાતી ભાષાંતર પણ કરીશ ચાલો સૌપ્રથમ પોતપોતાની પાઠ્યપુસ્તક હાથમાં રાખજો તો કે કેશા સોર છે પાઠને આધારે તો ઇસ ઇકાઈ મેં સંવાદ કે સાથ ચિત્રો કા સબ્જીઓ કા પરિચય દિયા ગયા હે એટલે ઇકાઈ એટલે કે પાઠ બરાબર જેમાં સબ્જીઓ વિશેનો જે પરિચય આપેલો છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે સબ્જીઓના નામ આગળ પણ તમે ધોરણમાં શીખી ગયા છો બરાબર એના આધારે આ સબ્જીઓનો જે પાઠ છે એ વિશે કહેવામાં આવેલું છે કે બધી સબ્જીઓ છે શાકભાજી છે એક કરતા એક ચડિયાતી છે પોતાના જે ગુણો કયા છે એની વિશેષતા શું છે તે વિશે એ શાકભાજી છે પોતે વર્ણન કરે છે ચાલો પાઠના આધારે જોતા જઈએ સૌપ્રથમ તો જો એ તમને ચિત્ર આપેલું છે જે જુજા ચાલો ખેતરનું ચિત્ર છે જે તમે જોઈ રહ્યા છો બરાબર તો બીજુ ચાચાને અપને ખેતમાં સબ્જી આબોરી હતી એટલે કે બીજુ ચાચા છે એ પોતાના ખેતરમાં શાકભાજી વાવેલી હતી દોપહર કા સમય થા દોપહર એટલે કે મધ્યાહન એટલે કે બપોરનો સમય હતો બીજુ ચાચા પેડકી છાવમે આરામ સે લેટે થે કે ઉન્હે નીંદ આ ગઈ હવે બીજુ ચાચા છે આરામથી એટલે કે ઝાડની નીચે સૂતા હતા સૂતા આરામ કરતા હતા અને એને ઊંઘ આવી ગઈ તબ ખેત કી સારી સબ્જીયા ખેલને કે લીએ ઇકઠી હોઈ ત્યારે જ બધી શાકભાજીઓ છે જે ખેતરમાં વાવેલી છે બીજો ચાચાએ તે બધી શાકભાજીઓ છે એ ભેગી થઈ અને પોતાની વાત છે એ રજૂ કરે છે યે સભી ખેત ખેર ખેરતે 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 નોકઝોક પર ઉતરાય એટલે કે જ્યાં શાકભાજી છે ખેરતે ખેરતે એટલે કે જે રમતા રમતા બધી શાકભાજીઓ બધી બહાર નીકળે છે એટલે કે પોતે આવે છે ખેતરમાંથી અને પોતે નોકઝોક વાત ઉપર એટલે કે નોકઝોક કરના એટલે આગળ આપણે જોયું કે ઉગ્ર ચર્ચા કરના પોતાની વાત છે એની રજૂઆત કરશે અને વાત વાત માટે ઉગ્ર ચર્ચા ઉપર ઉતરી જાય છે અને નોકઝોક પર ઉતરાય એટલે રમતા રમતા બરાબર પછી એનું ચિત્ર આપેલા છે ચિત્રના આધારે કઈ શાકભાજી છે તે આપણે ઓળખતું જવાનું છે એના નામ આપેલા નથી પાઠમાં બરાબર તો પેલું કોણ છે તો કે આલુ આલુ એટલે કે આલુ એટલે ગુજરાતીમાં શું થાય બટેટા બરાબર બટેટા છે બધા શાકભાજીઓનો સરતાજ છે બધા શાકભાજીઓમાં આપણે બટેટું છે તો મિક્સ કરતા જ હોઈએ છીએ બરાબર અને નાના બાળકોને
હોય તો બટેટાનું શાક કાયમી ભાવતું હોય છે અને વધુ પડતા બટેટા છે એ શાકમાં વપરાતા હોય છે અને બધા શાકમાં એનો વપરાશ થાય છે બરાબર અને અમુક શાકને બાદ કરતા તો કે બટેટા આલુને કહા મેં સબ સબ્જીઓ મેં સરતા જ હોય એટલે કે આ બટેટાએ શું કીધું કે હું બધા બધી શાકભાજીઓનો સરતા જ એટલે કે સર્વશ્રેષ્ઠ છું બધામાં હું પહેલો નંબર જોઈએ સભી સબ્જીયા મેરે બિના અધૂરી હૈ બધી શાકભાજીઓ છે મારા વગરની અધૂરી છે બરાબર માં બધી શાકભાજીમાં મારો ઉપયોગ થાય છે એમ બટેટું એમ કહે છે બચ્ચો બૂઢો કો મેં બહુ જ ભાતા હું એટલે કે જે બાળકો છે નાના બાળકો છે તેમજ બૂઢો એટલે કે જે ઘણા લોકો છે તેને પણ હું ખૂબ જ ભાવું છું એટલે કે ચાટ ચિપ્સ ટિકિયા ઓર ચાટ ચિપ્સ ટિકિયા જેસી ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે મુઝસે હી બનતી હૈ એટલે કે શું કહે છે કે ચાટ બરાબર ચિપ્સ ચિપ્સ બટેટાની ચિપ્સ છે પછી ચાટ છે બરાબર ટિકિયા એટલે કે જે કટલેસ આવે છે બરાબર એ ખાવા માટેની અથવા તો રગડામાં જે નાની નાની ટીકડીઓ બનાવેલી હોય અને જે પાણી હોય એમાં પછી એ લોકો એડ કરતા જતા હોય છે બટેટાની બનાવેલી હોય છે તે એટલે કે ચાટ ચિપ્સ ટિકિયા જેવી ચટપટી એટલે કે ચટપટી એટલે કે મજેદાર ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય તીખી મીઠી હોય એવું ચટેલ ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે મુઝસે હી બનતી હૈ એટલે કે જે મજેદાર ખાવાની જે વાનગીઓ છે એ મારાથી જ બને છે ત્યારે હવે બીજું કોણ આવે છે શાકભાજીમાં તો કે શકરકંદ શકરકંદને કહા મેં આલુ કા મિત્ર હું એટલે શકરકંદ એટલે કે શકર યોગ્ય છે કે હું બટેટાનો મિત્ર છું મુજે ભી લોક બહુ પસંદ કરતે હે એટલે કે તે કહે છે કે શકર શું કહે છે કે મને પણ લોકો છે એ ખૂબ જ પસંદ કરે છે તબ મટર સે દાને ઉછળ કર બહાર આ ગઈ ઓર કહને લગે હમ હમે ભૂલ ગયે એટલે કે ત્યારે મટર એટલે કે વટાણા છે એ દાણા તે પોતાના દાણા એટલે કે દાણા બહાર આવે છે અને તે કેવા લાગે છે શું કેવા લાગે છે કે શું તમે મને ભૂલી ગયા એમ કઈ ઈ ઇસ પ્રકાર કી સબ્જીયા કઈ પ્રકાર કી સબ્જીયા ફૂલા ઓર ચટપટી કચોરીઓ કી જાન હું જાણીએ હમ એટલે કેટલાય પ્રકારની જે સબ્જીઓ છે બરાબર શાકભાજી છે પુલાવ છે એટલે કે ભાત છે અને ચટપટી કચોરી કચોરીઓ છે બરાબર એમાં બધા જ મારો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ થાય છે તો કે વટાણાનો ઉપયોગ થાય છે બધી જે ભાત વઘારેલા હોય બરાબર પુલાવ બનાવે તો એમાં વટાણાનો ઉપયોગ થાય છે અને એવી જ રીતે ચટપટી જે કચોરીઓ છે બરાબર એમાં પણ તેનો ઉપયોગ થાય છે તેમજ શાકભાજીમાં જે શાક બનાવે મિક્સ શાક બનાવે તો તેમાં પણ વટાણાનો ઉપયોગ થાય છે ઈ સમય લોકી ઓર ગાજર કૂદ પડે હવે તેવા સમયે શું કોણ આવી જાય છે તો કે દૂધી અને ગાજર એ પણ પોતાની વાત છે એ રજૂ કરે છે રાયતા કોફતે ઓર હલવા હમારે બિના કેસે બન સકતે હે હવે દૂધી અને ગાજર શું કહે છે કે રાયતા એટલે કે જે અથાણું છે બરાબર શિયાળાનો સમય છે મમ્મી રાયના બોરાને ગોળિયા નાખી અને ગાજરના બનાવે છે બરાબર ગાજર અને મરચાંનું જે અથાણું બનાવે છે તો તેના આધારે રાયતા અને કોફતા અને હલવો એટલે કે દૂધીનો જે હલવો બને છે ગાજરનો હલવો બને છે બરાબર ને તો તે પણ અમારાથી જ બને છે એટલે કે અમારે વિના કેસે બન શકે અમારા વગર થોડો કઈ બની શકે હલવો કઈ ગાજર અને દૂધી વગર ત્યારે શું થાય છે તો કે દૂધી બોલે અને લોકી બોલી ગાજર ને બાદ કાઢતે હુએ કહા દૂધી જ્યારે એટલે કે જ્યારે દૂધી બોલવા જાય છે તેવી જ વાત કોણ કાપી નાખે છે તો કે ગાજર કાપી નાખે છે એવી વાત નહીં હરવા તો મેરા ભી બનતા હે એટલે ગાજર શું કે છે તો કે ભાઈ હરવો તો મારો બને છે ગાજર એમ કે છે કેમ તારો દૂધી તારો બને છે એ મારો પણ હરવો બને છે ગાજરનો પણ મેરા રંગ રૂપ દેખા હે ઇતના સુંદર લાલ રંગ હે મેરા નામ સુનતે હે મુંહ મેં પાણી આ જાતા હે ગાજર શું કે છે મારો હરવો બને છે મારો રૂપરંગ તે જોયો છે કેવો સરસ મજાનો સુંદર લાલ રંગ છે ગાજરનો રંગ કેવો હોય છે તો કે લાલ રંગ હોય છે એટલે કે નામ સાંભળતામાં જ મોઢામાં આપને પાણી આવી જાય છે મેં સ્વાસ્થ્ય મુજબ ખાને સે રોગ કા સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતે હે એટલે કે મને ખાવાથી લોકો છે એ સ્વસ્થ રહે છે યહ સુનકર બંધ ગોભી જેમ ચિત્ર આપેલું છે બંધ ગોભી એટલે કે કોબીજ
બરાબર જેમાં પાંચમાં તમને આ બધા શબ્દોના નામ પણ આપેલા છે તે પણ એકવાર જોઈ લેજો યહ સુનકર બંધ ગોભી આગે આવી એટલે કે તે સાંભળીને બંધ ગોભી એટલે કે ગોભી છે તે આગળ આવે છે મેબી આરોગ્ય કે લીએ ઉપયોગી હું શું કહે છે ગોભી કે હું પણ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છું સબ્જી કે અલાવા કચુંબર ઓર સલાદ મેં ભી મેરા સ્થાન હે એટલે કે સબ્જીઓમાં તમારું સ્થાન છે બરાબર હું મારી જગ્યા છે કે સબ્જીઓમાં હું વપરાઉં છું શાકભાજીમાં પણ આ અલાવા એટલે કે આના સિવાય પણ હું કચુંબર એટલે કે જે મમ્મી સલાડ બનાવે છે કાચું સલાડ છે એમાં સલાડમાં પણ આનો કચુંબર તરીકે પણ ઉપયોગ થાય છે કોનો તો કે કોબીજનો બરાબર એટલે મારું તે અલગ સ્થાન છે તભી કોણ આવે છે ત્યારે કોણ આવે છે તો કે મેજ મેજ પીછે કયો રહે એટલે આ બધી વાત થતી હતી ત્યારે પહોંચ્યું છે એ પાછળ કેમ રહી જાય તો તે પણ વાત રજૂ કરે છે વાપી ગમને લગી એટલે કે મરજુ પણ કેવા લાગ્યું સભી દુખો જાઈએ મેરે બિના આપ સબકી ક્યાં કિંમત હે એટલે કે મરજુ શું કહે છે કે તમે બધા ચૂપ થઈ જાઓ તમારા તમારા બધાની મારા વગર શું કિંમત છે બધી શાકભાજીઓની ને બધાને કહે છે જો હું ન હોય તો તમારા બધાની શું કિંમત એમ મેરે બિના સભી સબ્જિયાં ફીકી હે એટલે મારા વગરની બધી શાકભાજીઓ છે ફીકી એટલે તમને અમે શબ્દ આપેલો છે ફીકી એટલે સ્વાદહીન બરાબર સ્વાદહીન જેનો સ્વાદ ન આવે તીખો સ્વાદ મેળવવો હોય તો મરચું એડ કરતા હોય શાકભાજીમાં બરાબર શાકમાં આપણે એડ કરીએ છીએ તો કે તે શું કહે છે કે મારા વિના તમારા બધાની શું કામ લાગે જો હું સબ્જીઓમાં ન હોય તો સબ્જીયા એટલે કે જે શાકભાજી છે મારા વગરની ફીકી હોય સ્વાદ વગરની હોય છે મેં પતલી ઓર ચુસ્ત હું એટલે કે હું પાતળું અને ચુસ્ત છું મજબૂત છું એમ ત્યારે હવે પછી કોણ આવે છે તો કે ભીંડી ભીંડી ભી અપની કોમળતા ઓર અનુઠે સ્વાદની પ્રશંસા કરને લગી ભીંડી એટલે કે ભીંડો તે પણ પોતાની કોમળતા ભીંડો છે એકદમ કોમળ હોય નરમ હોય છે બરાબર એટલે કે જો આપણે ભીંડાને પાડખો હોય કે તે થોડો છે કે કેવો છે તો એને પાછળનું જે ભીંડ્યું હોય એવી રીતે તોડી નાખતા હોય એટલે ખ્યાલ આવી છે કે આ સાવ પૂર્ણ છે તાજો છે અને કોમળ અને અનૂઠો સ્વાદ એટલે કે એનો અલગ પ્રકારનો જે સ્વાદ છે એની પ્રશંસા કરવા લાગે છે કોણ તો કે ભીંડો બરાબર અબ ગરેલા કેસે ચૂપ બેઠતા હવે આ બધું સાંભળે છે ત્યારે કારેલું પણ પોતે પોતાની વાત છે રજૂ કરે છે તે પણ કેવી રીતે કારેલું પણ કેમ ચૂપ રહી શકે તો વાહુબલને ધ્યાન રહા થા હવે પોતે બોલવા જાય જાય તો ત્યારે કોણ આવી જાય છે વચ્ચે તો કે ટમાટર તો ટમાટરને ઉસકો બીજ મેં હી રોક દિયા હવે તે આ બધું જ્યારે અજાઓ જેવું કારેલું છે બોલવા જાય છે તો પોતે વચ્ચે ટમેટું છે પોતે વચ્ચે બોલે છે અને એની વાત છે એને રોકી દે છે તેરા નામ સુનતે હી બચ્ચે દૂર ભાગતે હે ટમેટો શું કહે છે કે તું તારી પ્રશંસા કર ને હું તને કહું કે તારું નામ સાંભળતા છે બાળકો બધા તારા નામથી ને દૂર ભાગી દે કે કારેલું કે ઓહો કારેલું પડવું હોય મારે ખાવું નથી મેરા ખટ્ટા મીઠા સ્વાદ સરખો પ્યારા લગતા છે એટલે કે તમે શું કહે છે કે ભાઈ મારો સ્વાદ છે ને એ કેવો છે તો કે ખાટો મીઠો સ્વાદ છે એ બધાને ગમતો હોય છે એટલે બધાને ભાવે છે હું વાત સુનકર કરેલા ચિલ્લાયા ઓર બોલા હવે આ વાત સાંભળી ટમેટાએ પોતાની પ્રશંસા કરી એટલે કે તમારો ખાટો મીઠો સ્વાદ છે એ બધાને ભાવે છે આ સાંભળીને કારેલો છે એ જોરથી બોલી ઉઠે છે જોરથી બોલે છે શું કહે છે સિર્ફ રંગરૂપથી કાફી નહીં હે હવે ખાલી શું કહે રંગરૂપથી કંઈ ચાલતું નથી એમ તારા ભલે રંગરૂપ છે તું ખાટું મીઠું છો પણ રંગરૂપથી કંઈ કાફી નથી એમ જ્વર જેસી બીમારીયા ઠીક કરને મેં મેરા લોગ પ્રયોગ કરતે હે અને જ્વર એટલે કે તાવ આપણી ગુજરાતી ભાષામાં આપણે દ્વાર તાવ કહીએ છીએ એમાં આપણે જ્વર વિશે પણ અહીંયા જોઈ ગયા જ્વર એટલે કે બુખાર જે તાવ આવે બીજી ભાષામાં તાવને શું કહેવાય તો કે બુખાર બરાબર તો કે જ્વર જેવી બીમારી એટલે કે તાવ જેવી જે બીમારીઓ છે તે મારાથી દૂર ભાગે છે એટલે કે મારા ઉપયોગથી એટલે કે જે લોકો કારેલાનો ઉપયોગ ખાવા તરીકે સબ્જી તરીકે શાકભાજી તરીકે જે લોકો લેતા હોય બરાબર એનું શાક બનાવતા હોય એમ જમતા હોય તો તે લોકો કારેલાથી એટલે કે કારેલું જે ખાવાથી જે બીમારી છે તાવ છે એ બીમારીથી મારાથી દૂર ભગાડવા માટે મારો પ્રયોગ થાય છે મારો ઉપયોગ થાય છે
आखिर में कलगीदार कर बैंगन आया हमें कौन आवे छे आखिर में कलगीदार એટલે કે હવે છેલે કોણ આવે છે તો કે કલગીદાર એટલે જેના માથા ઉપર લીલા રંગની જે ટોપી પહેરાવેલી છે કલગી જેવું જેનું છે માથે ઉપર બરાબર કે નું બીટ્યું છે બરાબર તો કલગીદાર બેંગન આયા હવે કોણ આવે છે તો રીંગણ આવે છે રીંગણામાં છે ઉપરનો ભાગ છે ગ્રીન કલરનો હોય છે સબને उसने सभी को शांत करते हुए कहा अरे के रिंगणो छे बधी વાત સાંભળે છે છે કલગીદાર રિંગણો છે પોતાય આવે છે અને બધાને કહે છે શું કહે છે કે उसने सभी को शांत करते हुए कहा બધાને શાંત પાડતા બધાને કેમ કહે છે બધા શાંત થઈ જાઓ આખી તો આપણે બધા એક જ છીએ ને એમ બધાને શાંત કરતા બધાને શાંત પાડતા પોતે બોલે છે क्या बोले थे तो के दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है मिलजुल कर रहने में ही हमारी भलाई है लेकिन दोस्तों आपने बधा अपने स्थान पर जे स्थान पर बधा छो पोता की जे गुणो छे पोता जे उपयोग करे छे बराबर तो ते पोते की जगह है उपयोग करे ये पोता जे स्थान छे गुणो छे पोता की जगह बधा सही छो એટલે સાચા છો બરાબર આપણે બધા એકબીજાને હળી મળીને રહેવું જોઈએ મિલજુલ કર રહેના એટલે હળી મળીને રહેવું જોઈએ એમાં જ આપણી સૌની ભલાઈ છે એટલે કે રીંગણું કે બધાને શાંત પાડતા કહે છે કે બધાને હળી મળીને રહેવું જોઈએ પોતપોતાની જે શાકભાજી છે પોતપોતાના સ્થાને સારી છે સારા જ ગુણો છે બરાબર તો હવે આગળ જોઈએ તો કે સરગમ સરગમ એટલે કે બી બરાબર પછી ગાજર બંધગોભી પછી લોકી અને સિંગડા મિર્ચ એટલે મોટું મરચું છે બરાબર અને કોણ આવે છે તો કે બીટ છે ગાજર છે બંધગોભી એટલે કે કોબી છે દૂધી છે અને મરચું છે બરાબર કો મિલાકર બનાયા કચું પર લિજ્જતદાર હોતા એટલે કે આ બધું જે મિશ્રણ કરે છે શાકભાજી એટલે કે જે સલાડ તરીકે ઉપયોગ થાય છે તો જેને મિશ્રણ કરી અને શું બનાવવામાં આવે છે તો કે કચુંબર એટલે કે કાચું બનાવવામાં આવે છે કેવું હોય છે લિજ્જતદાર લિજ્જતદાર એટલે કે સ્વાદવાળું એકદમ મજા આવે એવું સ્વાદિષ્ટ બરાબર લિજ્જતદાર એટલે કે જેમાંથી સ્વાદ મળે એવું એટલે કે સ્વાદિષ્ટ બને છે કચુંબર છે સ્વાદવાળું હોય છે પછી આલુ આલુ શકરકંદ બંધગોભી ઓર ભીંડી ને સભી સબ્જીઓ સભી સબ્જી મનભાવન બનતી હે એટલે કે જે બટેટું છે શક્કરિયું છે બંધગોભી એટલે કે ફૂલાવર બરાબર અને ભીંડો એટલે કે ભીંડો ભીંડી એટલે કે ભીંડો બરાબર એટલે કે બટેટું શક્કરિયું અને ફૂલાવર ભીંડો એ બધું છે એ સબ્જી અને બધી શાકભાજીઓ છે એ મનભાવન એટલે કે જે ગમતી હોય મનભાવન એટલે કે ગમતી મનપસંદ એ બધી સબ્જીઓ છે મનપસંદ બને છે સરસ મજાની બને છે એમાં શું એડ કરવામાં આવે છે તો કે મરચું ધનિયા મિર્ચ ધનિયા અદરક જેસે મસાલે રસોઈને સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે રસોઈમાં સુગંધ અને સ્વાદ કોણ પ્રદાન કરે છે તમને આવો પ્રશ્ન પણ આવશે તો કે મિર્ચ મિર્ચથી તીખાસ આવે છે બરાબર પછી ધનિયા એટલે કે કોથમરી છે પછી અદરક એટલે કે આદુ જે રસોઈમાં એટલે કે રસોઈ જે મસાલાઓ એડ કરે છે એમાં મસાલામાં રસોઈમાં સ્વાદ અને સુગંધ છે એ પ્રદાન કરે છે ઇસ તરહ હમ એક સાથ ઘુલ મિલકર ઓર ભી મજેદાર હો જાતે હે એટલે કે આવી રીતે આપણે બધા સાથે મળી અને એકબીજાને હળી મળીને રહીએ એકબીજા સાથે ભળી જઈએ એટલે તે સ્વાદ રસોઈમાં જે સ્વાદ આવે છે એ મજેદાર એટલે કે સ્વાદવાળો સુગંધ સરસ મજાનો એવો ખોરાક તૈયાર થાય છે રસોઈ તૈયાર થાય છે ઇતને મેં બીજું ચાચા ઝાડ ઉઠે હવે બધી આ બધી શાકભાજીઓ છે પોતે પોતાની હાથ રજૂ કરે છે કે હું તારા કરતા આવી રીતે ચાલી જતી છું મારા ગુણો આ છે મારો રંગ રૂપ આ છે તો એ બધાની વાતની સાથે તે બધું શું થાય છે તો કે પોતે આ બધી વાત રજૂ કરતા હોય ત્યારે જ બીજું ચાચા જે સૂતા હોય છે ખેતરમાં તે જાગી જાય છે સભી સબ્જીઓ ઇધર ઉધર ભાગને લગી એટલે કે સભી બધી શાકભાજીઓ છે આમ તેમ દોડવા લાગી અને તે પોતે પોતાના સ્થાન ઉપર જઈ અને ત્યાં રહી જાય છે લોકી કરેલા કકડી બેલો પર જા ઉઠી એટલે કે જે લોકી છે દૂધી છે કારેલા છે અને કાકડી છે એ બેલો બેલો એટલે કે લીલાઓ છે લીલાઓ ઉપર જઈ અને બેસી ગઈ બેઠી ગઈ એટલે કે જે
વેલા ઉપર થતી શાકભાજીઓ છે તો દૂધી કારેલા અને કાકડી છે એ વેલા ઉપર થઈને બેસી ગઈ. શકરકંદ આલુ ગાજર બીટ જમીન કે અંદર ઘૂસ ગયે. હવે જમીન ની અંદર થતા શાકભાજીમાં તો કે શકરકંદ એટલે કે શકરીઓ પછી આલુ એટલે બટેટું ગાજર એટલે ગાજર બીટ એટલે બીટ સરગમ પણ કહેવાય અને બીટ પણ કહી શકાય બરાબર. એ બધા જેમાં થાય છે તો કે જમીનની અંદર તે લોકો છે એ જમીનની અંદર ઘૂસી ગયા. ભીંડી મટર બેંગણ ટમાટર પોધેથી ડાળીઓ પર છીપ ગઈ. હવે પોધા એટલે કે નાના છોડમાં જે ઉગે છે બરાબર, નાના છોડમાં જમીનની બહાર તે ઉગે છે તે કોણ છે તો કે ભીંડી. ભીંડી એટલે ભીંડો. પછી મટર એટલે કે વટાણા, બેંગણ એટલે રીંગણા, ટમાટર એટલે ટમેટું પૌધો પર એટલે કે જે પૌધા છે જે નાના નાના છોડ છે તેની ડાળીઓ છે એમાં જઈને છુપાઈ ગયા. બિરજુ ચાચા અપને કામને મશગુલ હો ગયે. બિરજુ ચાચા છે એ પોતાના કામમાં મશગુલ થઈ ગયા અને આ બધા શાકભાજીઓ છે અલગ અલગ થઈ ગઈ અને પોતાનું જે સ્થાન હતું તે જગ્યાએ તે જઈ અને પોતે ત્યાં સ્થિર થઈ ગઈ સ્થાયી થઈ ગઈ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ છે બરાબર, પાઠ આપણો નવો છે કિશનસો બરાબર. સરસ રીતે આપણે જોયો અને તેને સરસ રીતે શાકભાજીઓની વાત છે સરસ રીતે રજૂઆત કરી બરાબર. આના આધારે પાઠના જે શબ્દાર્થ છે એ આપણે જોઈ ગયા. પછી મુહાવરા વિશે જોયું બરાબર. હવે આપણે એના સમાનાર્થી શબ્દો છે એ પણ વિશે જોઈ જાય છે. તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલું છે કે પ્રશંસા એટલે કે શું થાય, વિરોધાર્થી શબ્દ એનો નિંદા, પસંદ એટલે કે નાપસંદ, શાંત એટલે કે અશાંત, પછી ભલાઈ એટલે કે બુરાઈ, સન્માન એટલે કે અપમાન, અધૂરા એટલે કે પૂરા. આ છે વિદ્યાર્થી મિત્રો તમારા વિરોધાર્થી શબ્દો છે જે તમને આઈડિયલમાં પણ આપેલા છે અને તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે જે તમારે લખવાના છે નિશાનીના જવાબો છે. તે ઉપરાંત સમાનાર્થી શબ્દો છે જેમ કે સુગંધ એટલે કે સુવાસ છે બરાબર, પછી મનભાવન એટલે કે મનપસંદ બરાબર, એનો સમાનાર્થી એનો અર્થવાળો સમાન અર્થવાળો જે શબ્દ છે એ વિશે કહું છું. આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય, અનુઠા એટલે ઉત્તમ, કાફી એટલે પર્યાપ્ત, સત્તા એટલે સર્વશ્રેષ્ઠ, બહુત એટલે ઝાદા, મશગુલ એટલે મગ્ન, દોપહર એટલે મધ્યાહન. આવી રીતે જે શબ્દો છે એને તમારે સમાન અર્થ એનો સામે એનો અર્થ લખવાનો છે બરાબર. એવી જ રીતે વિશેષણનું તમારે વ્યાકરણ તરીકે પણ આવે છે. તમારા વિશેષણમાં સૌ પ્રથમ આપેલું છે એના એક બે ટોપિક લઈએ. સંજ્ઞા શબ્દ કી વિશેષતા બતાતે શબ્દ કો વિશેષણ કહેવામાં આવે છે, જેમાં કઈ અલગ શબ્દ પડતો હોય બરાબર. જેવી રીતે કે મનોજ ને બડા ગાજર ખાયા. હવે મનોજે ગાજર તો ખાધું પણ કેવું ખાધું તો કે મોટું ગાજર ખાય. મોટું છે એ વિશેષતા, એની વિશેષતા બતાવે છે બરાબર, વિશેષણ છે. તો તેના ઉપર તમારે વિશેષણ શબ્દ હોય એના ઉપર રાઉન્ડ અથવા તો લીટી કરવાની છે. ટોકરી મેં મીઠા શકરકંદ થા, અને ટોકરી મેં શકરકંદ તો થા પણ કેવું હતું એટલે કે શાક જે ટોકરીમાં જે રાખેલું સકરિયું છે એ તો મીઠું જ હોય છે બરાબર. તો કેવું સકરિયું હતું તો કે મીઠું હતું બરાબર. હવે એના આધારે તમને વિશેષણ શબ્દો આપેલા છે. પછી ક્રિયાપદ, ક્રિયા વિશે તમારે જોવાનું છે. જો પદ કી કિસી કાર્ય હું કે કર્મે કા યા હોને કા બોધ કરતા હે વહાં ક્રિયા કરતે હે ઉસને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, વર્બ કહેવામાં આવે છે બરાબર. વર્બ તો વર્બને આપણે ક્રિયા તરીકે જેમ કે મયુરી પડતી હે, તમને અહીંયા આપેલા છે ચિત્રોના આધારે જે તમને ક્રિયા બતાવેલી છે કે મયુરી પડતી હે તો કે મયુર શું ક્રિયા કરે છે તો કે ભણવાની ક્રિયા કરે છે બરાબર. તો એવી જ રીતે તમને મીના દોડતી હે તો શેની ક્રિયા કરે છે, દોડવાની ક્રિયા કરે છે. સોનમ ખાના ખાતી હે તો શેની ક્રિયા કરે છે તો ખાવાની ક્રિયા કરે છે. સચિન ખેલતા હે તો કઈ ક્રિયા કરે છે, ખેલવાની એટલે કે રમવાની ક્રિયા કરે છે. સલીમ પાણી પીતા હે એટલે કે શેની ક્રિયા કરે છે, પીવાની ક્રિયા કરે છે. જોસેફ લિખતા હે એટલે શેની ક્રિયા કરે છે તો કે લખવાની ક્રિયા કરે છે. એટલે કે આ બધી ક્રિયાપદોને આધારે તેમાંથી ક્રિયા કઈ કરે છે તેના આધારે આપણે બતાવવાનું છે. અને નીચે એના શાકભાજીઓના જે નામ આપેલા છે તે પણ તમે એકવાર વાંચી જજો બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ આ રીતે અહીંયા પૂરો થાય છે.
નવા પાઠ એટલે કે જે આપણો પછીનો જે પાઠ છે એટલે કે કાવ્ય છે શીખો કાવ્ય છે એને સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો.